नावड़ी में चढ़वा माटे धक्का मुक्की अने बोलाचाली ना वरवा दृश्यो सर्जाया। જ્યારે ભારે ભીડ વચ્ચે નદીમાં ઉતરીને જીવના જોખમે નદી પાર કરતા ભક્તો જતા જણાતા, જેમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો હાથમાં ચંપલ લઈને, સામાન લઈને પાણીની અંદરથી ભયજનક રીતે ઊંડા પ્રવાહમાં જોખમી રીતે નદી પાર કરતા જણાતા હતા, જે વરવું દ્રશ્ય તંત્ર માટે અત્યંત શરમજનક છે અને નંદનીય કહી ઘટના કહી શકાય એવું હતું। અહીં કોઈ પાણીમાં પડી જાય કે ડૂબી જાય તો જવાબદાર કોણ? છેલ્લા બે દિવસથી અહીં અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે। સામે નાવડીમાં ચઢવા માટે ધક્કા મૂકી અને બોલાચાલીના વરવા દ્રશ્યો સર્જાયા હતા। લાંબી લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહેવા છતાં પણ નંબર ન લાગતા મોટાભાગના ભક્તોને પરિક્રમા કર્યા વિના જ પાછા ફરવાનો વારો આવ્યો હતો। દૂર દૂરથી પરિક્રમા કરવા આવતા ભક્તોને પરિક્રમા વિના જ પાછા ફરવું પડે એ તંત્ર માટે અત્યંત શરમજનક અને નિંદનીય બાબત કહી શકાય, જેને કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો અને દોષનો ટોપલો તંત્ર સામે ઢોળાયો હતો। સુરેન્દ્રસિંહ ઠાકોર અને ભક્તોએ તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે આજે અમે દુઃખી દુઃખી થઈ ગયા છે અને નાવડીવાળાના અંદરો અંદરના ઝઘડાના ભોગ ભક્તો બની રહ્યા છે। ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર સુધી ચાલીને જાય છે અને ત્યાંથી પાછા આવે છે। તંત્રની કોઈ વ્યવસ્થા નથી। તંત્રની વ્યવસ્થાના અભાવે ભક્તોને ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। તંત્ર ત્વરિત વ્યવસ્થા ગોઠવે એવી માંગ ઉઠી છે। દીપક જગતાપ, ZSTV રાજપીપળા।